નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છે SS24 ન્યૂઝ નેટવર્ક. હું છું રંજીતા ગામિત. આજના મહત્વના સમાચાર. સુરત, અમરોલી, કાસાનગરમાં બે જૂથ વચ્ચેના આંતરિક ઝઘડામાં એક નિર્દોષને ચપ્પુના ઘા અને માથામાં સપાટા મારી નિર્દય રીતે મોતને ઘાટ ઉતારી દેવાતા પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતક અજય રાઠોડ સફાઈ કર્મચારી હતો અને પરિવારના 5 જણાનો આર્થિક સહારો હતો. 2 દિવસ પહેલા યુવતીને લઈ થયેલા ઝઘડામાં સમાધાન બાદ ફરી બંને એક ફળિયાના યુવકોએ બીજા ફળિયામાં ઘૂસી ઘરમાંથી બહાર કાઢી કાઢીને ફટકારતા વૃદ્ધ સહિત 4 જણા ગંભીર ઈજા થઈ છે. કાજલ રાઠોડ પડોશીએ જણાવ્યું હતું કે ઝઘડો યુવતીને લઈને થયો હતો, જો કે સમાધાન થઈ ગયું હતું. તેમ છતાં રાત્રે ફળિયાવાસીઓએ બહારથી માણસો બોલાવી સામા પક્ષના યુવકોને ઘરમાંથી બહાર કાઢી માર મારતા હતા. જે જોવા ડોક્યો કરે એને પણ મારવામાં આવી રહ્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે અજય રાઠોડ ઝઘડાનો અવાજ સાંભળી ઘર બહાર નીકળતા એની ઉપર હુમલો થયો હતો. 10-15 નું ટોળું અજય પર તૂટી પડ્યું હતું. ચપ્પુના ઘા અને લાકડાથી માથામાં સપાટા માર્યા હતા. લોહીના ખાબોચમાં પડેલા અજયને 108 ની મદદથી સ્મીમેર લવાતા મૃત જાહેર કરાયો હતો. વધુમાં જણાવ્યું હતું કે માતા પિતા પત્ની અને 2 સંતાનો સાથે રહેતો અજય ઉંમર વર્ષ 24 એકનો એક કમાવ દીકરો હતો. અજયના મોતના સમાચાર સાંભળી પરિવાર શોકમાં સરી પડ્યો છે. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. અમરોલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. તો દર્શક મિત્રો, ફરી મળીશું નવા સમાચારો સાથે. હું રંજીતા ગામિત, તો જોતા રહો SS24 ન્યૂઝ નેટવર્ક ગુજરાત.